आ वच्चे महत्वपूर्ण समाचार मळी रह्या छे। हाल जे विगत मळी रही छे ते अनुसार धन्वंतरी हॉस्पिटल में मेडिकल ऑफिसर पेरामेडिकल स्टाफ दर्दीओनी सेवा में जोड़ाया छे। 71 ऑफिसर्स आ सेवा में जोड़ाया छे। धन्वंतरी कोविड हॉस्पिटल में 500 થી વધુ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે। ગુજરાત સરકાર અને ડીઆરડીઓના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ અને મોટી સંખ્યામાં મેડિકલ ઓફિસર્સ અને પેરામેડિકલ સ્ટાફ અત્યારે જોડાઈ ચૂક્યા છે। 71 ઓફિસર્સ અહીં સેવામાં જોડાયા હોવાની જાણકારી મળી રહી છે। છેલ્લા બે દિવસથી જે અહેવાલ આવી રહ્યા હતા કે ત્યાં પૂરતી સંખ્યામાં સ્ટાફ ઉપલબ્ધ નથી, મેડિકલ ઓફિસર હોય પેરામેડિકલ સ્ટાફ હોય, પરંતુ હવે ધીરે ધીરે તેની ઘટ પણ પૂરાઈ રહી છે। तो आपने जणावी दीधुं के 71 जेटला ऑफिसर्स सेवा में जोड़ाया छे। धन्वंतरी कोविड हॉस्पिटल में अत्यारे 500 થી વધુ दर्दीओ सारवार हेठळ छे। आजे गुजरात सरकार अने डीआरडीओ ना अधिकारीओनी वच्चे बैठक योजाई हती। महत्वनी बात छे के जे पेरामेडिकल स्टाफ मेडिकल ऑफिसर की जरूर थी तेनी घट हवे धीरे धीरे पुराई रही छे, कारण के 71 जेटला मेडिकल ऑफिसर अने पेरामेडिकल स्टाफ आजे धन्वंतरी हॉस्पिटल में सेवा में जोड़ाई चूक्या छे। गई काले पण आपने जणावी दीधी के अहीं मदद पहुंची हती। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे TV9ना संवाददाता दर्शल रावल। दर्शल, आखरे जे स्टाफनी घट हती ए हवे धीरे धीरे पूर्ण थई रही छे धन्वंतरी हॉस्पिटलमां। ચોક્કસથી ચિત્ર, જે પ્રકારે સ્ટાફ અહીંયા અછતની વાત જે હોય અથવા તો બેડ અછતની વાત હોય, આ તમામ પ્રક્રિયા જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓ તરફથી જે આખી હોસ્પિટલ જે ઉભી કરવામાં આવી છે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ, તે જગ્યા ઉપર 900 બેડ ઉભા કરવામાં, પરંતુ સ્ટાફની અછતના કારણે એક સારવાર જે છે તે આપી ન શકાતી હતી। આ જ વસ્તુને ધ્યાને રાખીને ભારતીય નૌકા દળના જે 71 જેટલા મેડિકલ ઓફિસર પેરામેડિકલ સ્ટાફ સહિતના જે ટોટલ જે ટીમ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તેઓ આ ધન્વંતરી કોવિડ સેન્ટરની અંદર જે જોડાઈ ચૂક્યા છે એક દર્દીઓને સારવાર આપવા માટે, અને એ તમામ પ્રક્રિયા જે છે તે આગળ ધપાવવામાં આવી છે। કારણ કે જે પ્રકારે ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં 500 થી વધુ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, એટલે જરૂરી છે કે તે પ્રકારનો સ્ટાફ પણ ત્યાં હોવો જોઈએ જેથી કરીને સીધી રીતે દર્દીને સારવાર આપી શકાય, તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને તેઓનો રિકવરી રેટ પણ અહીંયા વધારી શકાય। કારણ કે અત્યારે ખૂબ જરૂરી છે કે જે કેસીસ વધી રહ્યા છે તેની સામે રિકવરી રેટ વધારવો અને કેસીસ ઘટાડવા, આ તમામ વસ્તુને ધ્યાને રાખીને એક બાદ એક નિર્ણય લેવાયા છે અને તે નિર્ણયના ભાગરૂપે આ પ્રકારની ટીમ બોલાવવામાં આવી છે કેરળથી, અને તે કેરળની આથી આવેલી ટીમ જે છે તે ગતરોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી અને આજથી તેઓએ આ જે ડીઆરડીઓની જે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ છે ત્યાંથી પોતાની ફરજ જે છે તે શરૂ કરી દીધી છે। આભાર દર્શન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ઇઝીમાલ અને કલિકટથી જે નેવીના જે તમામ પેરામેડિકલ સ્ટાફ પહોંચ્યા હતા અને એરફોર્સના પેરામેડિકલ સ્ટાફ પહોંચ્યા હતા, તેઓએ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સેવા શરૂ કરી દીધી છે।